અને તેની અનિવાર્યતા. આપણે એમ કહીએ છીએ કે આપણે થોડું કંઈ કાયદાનું પાલન કરવું જોઈએ. કાયદો શું છે, કાયદાનું જ્ઞાન શા માટે હોવું જોઈએ, એની જરૂરિયાત શું, તો કે ઓછી સાક્ષરતાવાળા વિસ્તારની અંદર મોટાભાગે કાયદાનું જ્ઞાન જોવા મળતું નથી. બીજું, નીતિ નિયમોથી મોટાભાગની વ્યક્તિઓ છે એ અજ્ઞાન છે, અજાણ છે. ભણેલ ગણેલ ન હોય એ શું કરે, તો કે કાયદાઓ તોડી નાખશે, એનો ભંગ કરશે. તોડી નાખે એટલે એને ભંગ કર્યો કહેવાય. ત્યાર પછી સરકારી કોઈ નિયમ છે, કોઈ કાયદો છે, એની જાણકારીના અભાવે એ મોટાભાગે એને તોડી પાડે છે અને તેના લીધે કાયદાનો હંમેશા ઉલ્લંઘન થાય છે. તોડી પાડવામાં આવે છે એટલે કાયદાનું ઉલ્લંઘન થાય, અને કાયદાનું ઉલ્લંઘન થાય તો તે એમ ન કહી શકે કે મને કાયદાનું જ્ઞાન નથી એટલે મને સજા કરતા નહીં. આવું ક્યારેય આપણા કાયદાની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, એટલે સજા માફ કરી શકાતી નથી. કોઈ પણ વ્યક્તિ કાયદાથી અજ્ઞાન હોય, અજાણ હોય કે એનાથી વાકેફ ન હોય તો પણ કોર્ટ એને ક્યારે છોડતી નથી. જાણતા કે અજાણતા તમે કાયદાનો કોઈ પણ નિયમ છે તોડો તો કોર્ટ તેને ક્યારેય માફ કરતી નથી. તેથી આપણી જે જરૂરિયાત છે કે તે લોકોના કાયદાથી હંમેશા વાકેફ હોવા જોઈએ, એની સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ. સંપૂર્ણ કાયદા તમને ન આવડતા હોય તો કાંઈ નહીં, પણ આ કાયદો આમ કહેવા માગે છે, આ કાયદો આવા પ્રકારનો છે, એવી બંધારણ સંદર્ભે કાયદાઓની જાણકારી જો આપણી પાસે હશે, માહિતી હશે, તો આપણે પણ કાયદાઓ તોડીશું નહીં, આવનારી પેઢી છે એને પણ સમજાવીશું, અને સમાજની બીજી કોઈ વ્યક્તિ છે એને પણ આપણે કહી શકીશું કે ક્યારે આ પ્રકારના કાયદાઓનો ઉલ્લંઘન કરવું જોઈએ નહીં કે તોડવો જોઈએ નહીં. એટલે પણ આજે કાયદાની જ્ઞાનની સામાન્ય જાણકારી અને એની જરૂરિયાત એ દરેક વ્યક્તિ પાસે હોવી જોઈએ. તો એ છે કાયદાનું સામાન્ય જ્ઞાન શા માટે.